એક તરફ વિશ્વ અને દેશ જ્યારે કોરોના વાયરસ રૂપી રાક્ષસ સામે લડી રહ્યો છે, ત્યારે કેટલાક બેજવાબદાર નાગરિકોના કારણે કોરોનાને નાથવામાં આરોગ્ય તંત્રને તકલીફ પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લામાં વડોદરાનો ઇલિયાસ પટેલ નામનો ઈસમ પોલીસના હાથે કાર સમેત ઝડપાયો. જોકે પોલીસ સામે તેણે જિલ્લામાં જરૂરિયાતમંદોને કીટ વહેંચવાનું હોય સર્વે કરવા નીકળ્યો હોવાનું રટણ કર્યું હતું. ત્યારે વડોદરા જિલ્લો છોડી આટલા દૂર સુધી આ કામ માટે આવવાની તેની થિયરી પોલીસને ન સમજ પડતા પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. ત્યારે જિલ્લામાં પણ પોલીસે લોકડાઉનના પગલે બેજવાબદાર ઇસમો સામે કાર્યવાહી કરી છે. પોલીસ અધિકારીની જેમ કમર પર રિવોલ્વર લટકાવીને ગાડીમાં રિયર વ્યૂ મિરર પર વ્હીકલ લટકાડી ઉપર કાર ઉપર કોવિંદ 19નો પાસ લગાડીને ફરતા ઇલિયાસ પટેલને તેના ડ્રાઈવર સાથે તાપી જિલ્લા DYSP RL માવણની ટીમે પેટ્રોલિંગ દરમિયાન વ્યારા બાયપાસ રોડ પર આવેલ જય રામદેવ રાજસ્થાની ઢાબા પરથી ઝડપી પાડ્યો હતો. પોલીસ પૂછપરછમાં તેણે તાપી જિલ્લામાં જરૂરિયાતમંદોને કીટ આપવાની હોવાથી સર્વે કરવા આવવાનું થયું હોવાની વાત કરી હતી, જે પોલીસના ઘરે ન ઉતરતા પોલીસે આ અંગેની પરવાનગી માગી હતી, જે ઇલિયાસ પટેલે રજૂ કરી શક્યો ન હતો. ત્યારે તેની કમર પર લટકાવેલી રિવોલ્વર બાબતે પૂછતા તેની પાસે ઘટના સ્થળે લાયસન્સ મળી ન આવતા પોલીસે વડોદરાના તાંદલજાના ગફાર પાર્ક ખાતે રહેતા ઇલિયાસ પટેલ અને તેના ડ્રાઈવરને તેની કાર નંબર GJ06FC6025ને કબજે કરી તેના વિરુદ્ધ બહારથી આવતા લોકોએ તાપી જિલ્લામાં ન પ્રવેશવાનો જાહેરનામાનો ભંગ કર્યો હોય વડોદરાથી બે જિલ્લા પસાર કરી તાપી જિલ્લામાં આવી જિંદગીને જોખમકારક કોરોનાનો ચેપ ફેલાવાનો સંભવ હોય તેવું બેદરકારી ભર્યું અને દ્વેષપૂર્ણ કૃત્ય કર્યું હોવાના ગુના હેઠળ કાર્યવાહી કરી હતી. જોકે જામીન થયા બાદ સ્થાનિક તબીબોએ ઇલિયાસ પટેલને હોમ ક્વોરન્ટાઇન થવાનું જણાવતા પોલીસે તેને વડોદરા ખાતે મોકલી ત્યાંથી સ્થાનિક પોલીસને જાણ કરી હતી. જોકે આ ઇલિયાસ પટેલ વડોદરામાં પણ PSI હોવાની ઓળખ આપી હોવાની ગુનાહિત કૃત્ય કર્યું હોવાનું વડોદરા પોલીસ તરફથી જાણ થઈ હોવાનું તાપી પોલીસે જણાવ્યું હતું. સરકાર દ્વારા આટલી બધી જાહેરાતો અને જાહેરનામાઓ બહાર પાડ્યા પછી પણ કેટલાક બેજવાબદાર ઇસમો સમાજના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે, ત્યારે તાપી જિલ્લાએ કડક કાર્યવાહી આરંભી દીધી છે. CCTV કેમેરા તેમજ ડ્રોન કેમેરાની મદદથી તાપી જિલ્લામાં બેખોફ બનીને ફરતા બેજવાબદાર ઇસમોને ઝડપી પાડી લોકડાઉનને અસરકારક બનવાની કામગીરી કરી રહ્યા છે. ત્યારે તાપી જિલ્લા પોલીસે જિલ્લામાં જાહેરનામાના ભંગના કુલ 121 ગુનામાં 208 જેટલા બેજવાબદાર ઇસમોને ડિટેન કર્યા છે. ત્યારે વગર કામે ફરતા લોકો પાસેથી 501 જેટલા વાહનો પણ ડિટેન કર્યા છે. હેમંત રાણા, ZSTV, તાપી.